એક વાથી મારે કદાચ આ સવાલ ન પૂછવો જોઈએ, પરંતુ હવે પૂછવું એટલા માટે જરૂર બની જાય છે કે આ બીજી પત્ની હતી આની, છે નહીં એ ખબર નથી હજુ, મામલો પહેલી પત્નીને આ દગો આપી રહ્યા છો, બીજા લગ્ન કરી રહ્યા છે, તો જેમ તમે પેલી પહેલી પત્નીને આપી રહ્યા છો દગો, તો આપની સાથે પણ આ બનાવ બન્યો અને ત્રીજી કોઈ આવી ગઈ છે, તો મહિલાઓએ સમજવાની જરૂર છે હવે. ઓબ્વિયસલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તમારો પોઈન્ટ બહુ જ સારો છે, કારણ કે બધાના મનમાં ચાલી જ રહ્યું હશે ને, ચાલતું જ હોય, એમાં કોઈ ડાઉટ નથી કે ભાઈ પેલી બીજીએ, બીજીને ખબર હતી કે આ પહેલી છે, તો બી તમે એને કેમ એ કરો છો, શું કહેવાય, બીજીએ કેમ પરણી જ્યારે ખબર હતી પહેલી. પણ આ કેસમાં તમે જો નોર્મલી જે અમે જેની સ્ટોરીઝ આવે છે ને, છોકરાઓ છોકરીઓને ગેરમાર્ગે દોડાવે છે, દોડાય છે, ફૂસલાવે છે કે મને મારી કોઈ ફેમિલી લાઈફ નથી, એમની જોડે હસબન્ડ વાઈફ રિલેશન નથી, હું ડિવોર્સ આપવાનો છે, તું જ મારા માટે બધું જ છે, તું જ દિવસ ને તું જ રાત, યુ નો, આ બધા જે ફૂસલાવ ફૂસલાવ કરે, એટલે પેલી એવું એને ગિલ્ટી ના થાય કે હું બીજીને દગો આપું. છોકરાઓ છોકરીઓને હાસિલ કરવા, બેવકૂફ બનાવવા, ફરવા લઈ જવા, આ બધા જ નાટક કરી દે, ભલે પછી બૈરા જોડે રોજ બેઠો ને રોજ જઈને બૈરા પછી બીજી ગિફ્ટ બી આપતો હશે, કારણ કે એને ખુશ રાખવી, નાને ખુશ રાખવી, નાને ફેરવી, આ બધાને ખબર બી હશે, એટલે આ છોકરીને એમાં વાંક ના કહેવાય. કારણ કે આપણે એવું ના કહી શકીએ કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન આને શી જરૂર હતી, પણ પેલા કહ્યું કે હું ડિવોર્સ આપું છું, અને ઘણા કેસીસમાં આવું બોલે જ છે, પછી નથી આપતા ત્યારે ઝઘડો થાય છે. પછી બીજી વાત કે અગર પેલી છોકરી, અગર આ બેનની વાત કરીએ જે બી, તો એમનું શું છે ભાઈ, તિરુપતિ જેને તમે લગ્ન કરો છો, એટલે એવું નથી કે બસ ખાલી લિવિંગ રિલેશન રાખ્યા છે, એને લગ્ન કર્યા છે, એને ઘર બી આપ્યું છે, એટલે ઓબ્વિયસલી પેલી છોકરીને તો કોન્ફિડન્સ, ઘર તો છોકરું એ આવ્યું છે, એટલે પેલી તો કોન્ફિડન્સ કે હા એની પહેલાની બિચારી મેરીડ લાઈફ નથી, હવે ચલો એ છોડી દેશે ને મારી જોડે રહેશે, એટલે આઈ ડોન્ટ થિંક ઇન સચ કેસીસ, ના તો હા પેલું વેમ્પ વાળી સ્ટોરી અલગ છે, બટ ઇન ધીસ કેસીસ આઈ ડોન્ટ ફાઇન્ડ એની મિસ્ટેક.